all viewers of the online Swayamprabha from the RC Regional Center of Ahmedabad. એક વાર ફરી આપ સૌનું હું ડૉક્ટર વિનોદ મીના સ્વાગત કરું છું. આજના આપણા આ લેક્ચરમાં આપણે BECC 101 અને અર્થશાસ્ત્રની રોબિન્સની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું. મિત્રો, વિષયને ભણતા પહેલાં વિષય શું છે એની સમજ દરેક વ્યક્તિમાં અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં, દર્શકોમાં હોવી ખૂબ જરૂરી છે. એટલે અર્થશાસ્ત્ર વિશે એડમ સ્મિથથી લઈને આધુનિક અર્થશાસ્ત્રીઓએ શું કહ્યું, એમની શું વિચારધારા હતી, તે જાણવું પણ ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં અર્થશાસ્ત્ર વિશે આજનો આપણો આ ટોપિક છે, ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ ગિવન બાય પ્રોફેસર રોબિન્સ, જેનું ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ, લિમિટેશન્સ એન્ડ કન્ક્લુઝન. એટલે કે પ્રસ્તાવના, અર્થશાસ્ત્રની રોબિન્સે આપેલી વ્યાખ્યા, તે વ્યાખ્યાના ફલિત થતા લક્ષણો, તેના ફીચર્સ, તેના કેરેક્ટરિસ્ટિક્સ, મર્યાદાઓ અને સમીક્ષા. મિત્રો, અર્થશાસ્ત્ર વિશે સૌથી પહેલી સમજ તો પાર્વત્ય કલ્ચરમાં, એટલે કે ચાણક્યએ એડમ સ્મિથથી પણ ઘણા વર્ષો પહેલા પોતાના ચાણક્ય નીતિમાં અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામક પુસ્તકમાં એમણે આપી હતી. રાજાએ કઈ રીતે પ્રજા પાસેથી કર ઉઘરાવવો જોઈએ અને પોતાની વિદેશ નીતિ અને આર્થિક નીતિ કઈ રીતે ઘડવી જોઈએ એની ચર્ચા વર્ષો પહેલા ચાણક્યએ પોતાના પુસ્તકમાં કરેલી, પરંતુ તેને સાયન્ટિફિક વેમાં રજૂ કરેલું સર્વપ્રથમ એડમ સ્મિથે 1776માં. અને એટલા જ માટે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્ર એ જો એનો ગુજરાતી શબ્દાર્થને આપણે સમજીએ તો અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે એનો પદ્ધતિસરનો અભ્યાસ કરે તે. એટલે નાણાનું પદ્ધતિસરનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જે રીતે સમાજશાસ્ત્રમાં માનવીના સામાજિક વ્યવહારોનો અભ્યાસ કરવામાં આવે છે, રાજ્યશાસ્ત્રમાં માનવીના રાજકીય વ્યવહારોનો અભ્યાસ કરવામાં આવે છે, મનોવિજ્ઞાનમાં વ્યક્તિની માનસિકતા અને તેને લગતા વિવિધ તેના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, તે જ રીતે અર્થશાસ્ત્રમાં માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. નાઉ વોટ યુ મીન બાય ઇકોનોમિક ડિસિઝન ઓર ઇકોનોમિક બિહેવિયર ઓફ ધી હ્યુમન? તો એવું કોઈ પણ વર્તન જે નફાના ઉદ્દેશ્યથી અથવા તો પોતાના તુષ્ટિગુણમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતું હોય તેવા વર્તનને, તેવા તાર્કિક વર્તનને અર્થશાસ્ત્રમાં ઇકોનોમિક બિહેવિયર ઓફ ધી હ્યુમન એટલે આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. હવે આર્થિક વ્યવહારનું આપણે જો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો એ પણ સમજો કે હું કોલેજમાં એક અધ્યાપક તરીકે નોકરી કરું અને મને ત્યાંથી મારો જે પગાર મળે તો ત્યાં ભણાવવાની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું, કારણ કે મને ત્યાં ભણાવવાના પૈસા મળે છે અને ત્યાં આવનારા છોકરાઓએ ભણવાની ફીસ ભરી છે. પરંતુ હું ખૂબ ગરીબ બાળકને સેવાર્થ કાર્યથી વગર ફીસે ભણાવું તો આ વ્યવહારનો અર્થશાસ્ત્રમાં કોઈ અભ્યાસ થતો નથી. આ વ્યવહારનો અર્થશાસ્ત્રમાં આર્થિક વ્યવહાર તરીકે અભ્યાસ થતો નથી, કારણ કે આ વ્યવહાર પાછળ હેતુ એ નફો મેળવવાનો નથી. જે રીતે આપની મધર એ ઘરે જમવાનું બનાવે તો તે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી, કારણ કે તે પ્રવૃત્તિ બદલ તેમને પગાર મળતો નથી. પરંતુ આપણે હોટલમાં જમવા માટે જઈએ છીએ અને ત્યાં કોક શેફ આપણને રસોઈ બનાવીને આપે છે, એ રસોઈ જે કુક છે, શેફ છે,
એને રસોઈ બનાવવાના પૈસા મળે છે, માટે ત્યાં જમવાનું બનાવવાની પ્રવૃત્તિ આર્થિક છે, પરંતુ ઘરે આપણી માતાજી જમવાનું બનાવે તે આર્થિક પ્રવૃત્તિ નથી. આમ અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મિત્રો, આ વિશ્વની અગાસીથી ધરતી તરફ નજર કરીએ તો સમગ્ર વિશ્વમાં ઘણા બધા માનવીઓ ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા નજરે પડે છે. કોઈક ભણે છે, કોઈક ભણાવે છે, કોઈક રમે છે, ફાધર જોબ પર છે, કોઈક વ્હીકલ ચલાવે છે, મધર ઘરકામ કરે છે, કોઈક વિચારોમાં ખોવાયેલું છે, પણ આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક નથી. તો એ પ્રવૃત્તિ જે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી હોય તેવી જ પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થશાસ્ત્રના વિષય વસ્તુ તરીકે થાય છે અને તેનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર એ સતત બદલાતો રહેતો વિષય છે, પરિવર્તનશીલ વિષય છે. હું આપને અત્યારે એક કલાક ભણાવું એમાં લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં અર્થશાસ્ત્રના ઘણા બધા ડેટા બદલાઈ ગયા હોય, તો એક ડાયનામિક સબ્જેક્ટ છે. અને આજે વિશ્વના કોઈ પણ દેશ કે માનવીની કલ્પના અર્થશાસ્ત્ર વગર કરવી એ લગભગ અશક્ય છે. માટે અર્થશાસ્ત્રને વિષય તરીકે આપણે જ્યારે ભણીએ ત્યારે અર્થશાસ્ત્ર એ શું છે એ પણ આપણે સમજવું જરૂરી છે. અર્થશાસ્ત્રની સમજૂતી આપતા, એ અર્થશાસ્ત્રને એક વિષય તરીકે સમજાવતા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. તેમાંની જે પ્રમુખ વ્યાખ્યા છે એમાંની એક વ્યાખ્યા રોબિન્સની વ્યાખ્યાને આપણે આજે સમજવાનું છે. તો આ વ્યાખ્યાને સમજતા પહેલા કયા અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્ર વિશે શું કહ્યું? સૌથી પહેલા એડમ સ્મિથ, જે એક અમેરિકન અર્થશાસ્ત્રી હતા અને 1776માં તેમણે લખેલા પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન, આ પુસ્તકમાં તેમણે અર્થશાસ્ત્ર વિશે એવું કહ્યું કે અર્થશાસ્ત્ર એ એક સંપત્તિનું શાસ્ત્ર છે. એટલે કે અર્થશાસ્ત્ર એક સંપત્તિનું શાસ્ત્ર છે એવું તેમણે કહ્યું. હવે અહીંયા તેમણે એવું કીધું કે અર્થશાસ્ત્રનું મુખ્ય કાર્ય રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો, લોકોના જીવન ધોરણમાં વધારો કરવો, તેમની આર્થિક સદ્ધરતામાં વધારો કરવો વગેરે છે. થોડા વર્ષો પછી એડમ સ્મિથની આ વ્યાખ્યાની ટીકા પણ થઈ અને ઘણા બધા અર્થશાસ્ત્રીએ એવું કહ્યું કે રોટલી સોનાની હોય પણ તેને ખાઈ ન શકાય. અલ્ટિમેટલી કોઈ પણ સાયન્સનો ગોલ એ માનવ કલ્યાણમાં વધારો કરવાનો હોવો જોઈએ. એટલે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યાની જરૂરિયાત જ્યારે ઊભી થઈ ત્યારે 1890માં ધ પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન નામનું જે પુસ્તક લખાયું, એટલે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, પ્રોફેસર માર્શલે લખ્યું અને તેમાં તેમણે અર્થશાસ્ત્રને, ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ ઓફ વેલફેર, અર્થશાસ્ત્ર તે કલ્યાણલક્ષી શાસ્ત્ર છે તેવું તેમણે કહ્યું. તેમનો તાત્પર્ય હતો કે અર્થશાસ્ત્રનો અલ્ટિમેટ ગોલ તે માત્ર ને માત્ર સંપત્તિ નહીં, કારણ કે એડમ સ્મિથે સંપત્તિની વ્યાખ્યા આપેલી, માનવ કેન્દ્ર બિંદુ એ નહોતો, જ્યારે માર્શલે માનવને કેન્દ્ર બિંદુ રાખી સંપત્તિને ગૌણ રાખી અને માનવના કલ્યાણમાં વધારો કરવો જોઈએ તેમ તેમણે જણાવ્યું. અને એટલા જ માટે પ્રોફેસર માર્શલની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર કે વેલફેર ઇકોનોમિક્સ તરીકે મિત્રો ઓળખાય. આ વ્યાખ્યાના ઘણા સમય બાદ 1931-32માં તમે જોઈ શકો છો લાયોનલ રોબિન્સ નામના એક અર્થશાસ્ત્રીએ પોતાના પુસ્તક એન એશે ઓન ધ ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ ઓફ સ્કેરસિટી ઓર ચોઇસ, અર્થશાસ્ત્ર એ અછત અને પસંદગીનું શાસ્ત્ર છે. તો એમનું કહેવું એવું હતું કે અર્થશાસ્ત્ર એક પ્રોફેશનલ સબ્જેક્ટ છે,
એન્ડ બીંગ અ પ્રોફેશનલ સબ્જેક્ટ, એને ગમા અણગમા, લાગણી, પ્રેમ, દયા, કરુણા, એનાથી કોઈ લેવા દેવા નથી. ઇટ્સ વેરી પ્રોફેશનલ સબ્જેક્ટ્સ એન્ડ એવરી પર્સન ટુ બી વેરી પ્રોફેશનલ, ઓલવેઝ ટ્રાઇંગ ટુ ઇન્ક્રીઝ હિઝ પ્રોફિટ એઝ વેલ એઝ ઓન ધી અધર સાઈડ ધ કન્ઝ્યુમર ઓલવેઝ ટ્રાઇંગ ટુ મેક્સિમાઇઝ હિઝ સેટિસ્ફેક્શન ઓર યુટિલિટી. તો એવા રિશનલ બિહેવિયરનો જ અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. એટલે રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કહ્યું કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું નહીં, કલ્યાણનું નહીં, પરંતુ અછતનું શાસ્ત્ર છે, પસંદગીનું શાસ્ત્ર છે. ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ ઓફ સ્કેરસિટી ઓર ચોઇસ. તે સંદર્ભમાં એમણે એવું કહ્યું કે જે સંસાધનો છે તે સીમિત છે, અને તેના દ્વારા જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે જે માનવીય જરૂરિયાતોને સંતોષે છે, તે જરૂરિયાતો અમર્યાદિત છે. એટલે સીમિત સાધનો વડે અસીમિત જરૂરિયાતોને કઈ રીતે સંતોષી શકાય એનો અભ્યાસ કરતું શાસ્ત્ર જ અર્થશાસ્ત્ર છે. સાધનોની અછત હોવાથી તેની પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે, જેથી કરીને તેની વહેંચણી અને ઉપયોગ એ સુચારુ રૂપે અને યોગ્ય રીતે જ્યાં જરૂર હોય ત્યાં થઈ શકે. તો 1931-32માં તેમણે એન એસે ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામક પુસ્તકમાં અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી તેને અછત લક્ષી અને પસંદગી લક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કહેવાય છે, જેની ચર્ચા આજે આપણે કરવાની છે. એકોર્ડિંગ ટુ સેમ્યુલસન, ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ત્યારબાદ અર્થશાસ્ત્રના આધુનિક અર્થશાસ્ત્રની શરૂઆત થઈ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ, આપ સૌ જાણો છો તેમ. અને તેમાં સેમ્યુલસનનું કે બધા જ અર્થશાસ્ત્રીઓ પોતાની વ્યાખ્યા તો આપી છે. એડમ સ્મિથે સંપત્તિની વ્યાખ્યા આપી 1776માં, ત્યારબાદ માર્શલે 1890માં કલ્યાણલક્ષી વ્યાખ્યા આપી, 1931-32માં પ્રોફેસર લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રની અછતલક્ષી વ્યાખ્યા આપી. પરંતુ અર્થશાસ્ત્રની જે મુખ્ય સમસ્યા છે, જેના માટે અર્થશાસ્ત્ર બન્યું છે, જે અર્થશાસ્ત્રનો મુખ્ય વિષયવસ્તુ છે, વૃદ્ધિ અને વિકાસ, આની ચર્ચા તો આમાંથી કોઈ પણ અર્થશાસ્ત્રી કરી જ નથી. The ultimate goal of the economics is to uplift the economic growth of the nation and the increasing in the national income as well as the economic development of the particular economy. But unfortunately, આમાંથી કોઈ પણ અર્થશાસ્ત્રીએ એના ઉપર તો ભાર આપ્યો જ નથી. કોઈ કે સંપત્તિ પર ભાર આપ્યો છે, કોઈ પર અછતલક્ષી વ્યાખ્યા છે, કોઈ કે કલ્યાણ પર ભાર આપ્યો છે. આ મર્યાદાને દૂર કરતા અને અર્થશાસ્ત્રના મહત્વના જે મહત્વના અર્થશાસ્ત્રની જે મહત્વની બાબતો છે, જે મુદ્દાઓ છે મહત્વના, એને આવરી લેતા આધુનિક વ્યાખ્યા તરીકે ઓળખાતી સેમ્યુલસને એક વ્યાખ્યા આપી, અને તે વ્યાખ્યા ભારતના આઝાદીના વર્ષ એટલે કે 1947માં અપાઈ, જેમાં કોઈ પુસ્તક નહીં પણ તેમણે રજૂ કરેલા રિસર્ચ પેપરમાં આનો ચોક્કસ ઉલ્લેખ જોવા મળે છે. અને તેમાં તેમણે કહ્યું કે એકોર્ડિંગ ટુ સેમ્યુલસન, ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. અર્થશાસ્ત્ર એ વિકાસ, વૃદ્ધિ અને વિકાસનું શાસ્ત્ર છે. સો ધી અલ્ટિમેટ ગોલ ઓફ ધી ઇકોનોમિક્સ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધી ઇકોનોમિક ગ્રોથ એન્ડ ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધી નેશન. તમે જાણો છો તેમ દ્વિતીય વિશ્વયુદ્ધ સુધી અને હાલમાં પણ વિશ્વના દેશોને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે, વિકસિત દેશો, વિકસતા દેશો અને અલ્પ વિકસિત દેશો. અને વિકાસની આ જે વ્યાખ્યા આપવામાં આવી તેની પાછળ પણ અમુક પરિબળો ખૂબ મહત્વના હતા. જેમ કે વિકાસની સેમ્યુલસનની આ વ્યાખ્યા પાછળ સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ગુલામીમાંથી વિશ્વના મોટા ભાગના દેશો આઝાદ થયા, ઇન્ક્લુડિંગ લેટિન અમેરિકા, આફ્રિકા એન્ડ એશિયન નેશન,
જેમાં 14મી ઓગસ્ટ 1947 પાકિસ્તાન અને 15મી ઓગસ્ટ 1947 ભારત પણ હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ કોલોનીમાંથી આઝાદ થયા બાદ જ્યારે આ બધા દેશોએ પોતાની સરકાર બનાવી ત્યારે એ લોકો સામે સૌથી મહત્વનો પ્રશ્ન હતો વૃદ્ધિ અને વિકાસ, અને પછી સમગ્ર વિશ્વમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસની ચર્ચા ખૂબ જોરશોરથી થઈ. આ બંને શબ્દો ખૂબ જ પ્રકાશમાં આવ્યા કારણ કે બ્રિટિશ હુકુમત અંતર્ગત આ બધા જ દેશોમાં વિકાસ થયો નહોતો અને એ લોકોને આ દેશોમાં ગુલામ દેશોમાં વિકાસ કરવામાં પણ કોઈ રસ નહોતો. એમણે જેટલી પણ સુવિધાઓ વધારેલી એ પોતાના શાસનને મજબૂત કરવા માટે અને તેને સુચારુ રૂપે ચલાવવા માટે કરેલી. બાકી કોઈ પણ દેશ એવું ના ઈચ્છે કે એમનું ગુલામ રાષ્ટ્ર વધારે વિકસિત થાય, મજબૂત થાય અને આઝાદીની જોરશોરથી માંગ કરે. એટલે જ્યારે 150-200 વર્ષના અંગ્રેજોના ગુલામીમાંથી જ્યારે આપણને પણ અને બીજા દેશોને પણ આઝાદી મળી, દરેકની આઝાદીનો સમયગાળો અલગ અલગ રહ્યો, પરંતુ આ બધા જ દેશો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જે બ્રિટિશ હુકુમત તરફથી જે કમિટમેન્ટ આપવામાં આવેલું, જ્યારે જર્મનીની સામે બ્રિટનની લગભગ હાર નિશ્ચિત થઈ ગયેલી, ત્યારે વિશ્વમાં એક સિમ્પતિ લેવા માટે અને એક સમર્થન પ્રાપ્ત કરવા માટે એવી જાહેરાત કરવામાં આવેલી કે ધીસ ઇઝ ધી વર્લ્ડ વોર એન્ડ ધોઝ ધી નેશન સપોર્ટિંગ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ટુ ધી ગ્રેટ બ્રિટન એન્ડ ઇફ વી ગેટ ધી વિક્ટરી ધેન વી જસ્ટ ગીવ ધ ફ્રીડમ ટુ ઓલ ધ નેશન ધોઝ હુ આર અંડર ઇસ્ટ ઇન્ડિયા કંપની. અને જેવું જ દ્વિતીય વિશ્વયુદ્ધ 1944માં પૂરું થયું, 1939 થી 1944માં, તે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક પછી એક પોતાના ગુલામ રાષ્ટ્રોને આઝાદ કરવાના શરૂ કર્યા. જેની જેવી આઝાદી પ્રાપ્તિ માટેની લલક અને તીવ્રતા હતી તેને એ રીતે એમણે આઝાદ કર્યા, જેના અનુક્રમે 14મી ઓગસ્ટ 1947માં પાકિસ્તાન આઝાદ થયું અને 15મી ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થયું. હવે આપણે આઝાદી તો મેળવી લીધી, સત્તાના સૂત્રો આપણી પાસે પણ આવી ગયા, પણ આપણી માટે સૌથી મહત્વનો પ્રશ્ન હતો વૃદ્ધિ અને વિકાસ. એટલે વિશ્વના સમગ્ર દેશોમાં વૃદ્ધિ અને વિકાસને એક જ સમજવામાં આવતું, એના વિશે ચર્ચામાં પણ વૃદ્ધિની જગ્યાએ વિકાસ અને વિકાસની જગ્યાએ વૃદ્ધિ શબ્દ છૂટથી ઉપયોગમાં લેવામાં આવતો. પરંતુ શ્રીમતી ઉર્સુલા હિક્સે વિશ્વને 52 દેશોના અભ્યાસ પછી સર્વપ્રથમ એવું જણાવ્યું કે ખરેખર વૃદ્ધિ અને વિકાસ એ બંને અલગ અલગ સંકલ્પનાઓ છે, બંને અલગ અલગ વિભાવનાઓ છે. ઇકોનોમિક ગ્રોથ ઇટ્સ અ ડિફરન્ટ થિંગ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ્સ અ ડિફરન્ટ કન્સેપ્ટ. અને જ્યારે વિકાસની આ વાતો ખૂબ વધારે ચર્ચામાં આવી ત્યારે સેમ્યુલસને વિકાસની આ વ્યાખ્યા આપતા અર્થશાસ્ત્રની જે ત્રુટિ હતી વ્યાખ્યાની એ પણ પૂરી કરી, અને એટલા જ માટે સેમ્યુલસની આ વ્યાખ્યાને વૃદ્ધિ અને વિકાસ માટેની વ્યાખ્યા કહેવામાં આવે છે. તો મિત્રો, આ પ્રસ્તાવનામાં જો તમે ચારેય અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર વિશે શું કહ્યું, કયા પુસ્તકમાં કહ્યું અને કયા વર્ષમાં કહ્યું, અને તેમના મતે અર્થશાસ્ત્રનો જે મર્મ છે એ શું છે, આ જો તમે લખી શકો તો આનાથી વધારે ઇમ્પ્રેસિવ આન્સર નહીં હોઈ શકે. જેમાં તમે એડમ સ્મિથની ચર્ચા કરો છો, માર્શલની ચર્ચા કરો છો, રોબિન્સની ચર્ચા કરો છો, સેમ્યુલસનની ચર્ચા કરો છો, તો ઇટ ઇઝ અ ગ્રેટ સ્ટાર્ટ એન્ડ ગુડ બિગનિંગ ઇઝ ધ હાફ ડન એવું કહેવાય છે. તો હવે આપણે રોબિન્સની આ વ્યાખ્યા જે એમણે આપી એ વ્યાખ્યા આપણે પહેલા સમજી. એન્ડ્સ એન્ડ સ્કેર્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ. અર્થશાસ્ત્ર માનવીના, અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે માનવ વર્તનનો અભ્યાસ કરે છે, જ્યાં સીમિત સાધનો અને અસીમિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સીમિત સાધનો દ્વારા અસીમિત જરૂરિયાતોને કઈ રીતે સંતોષી શકાય તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશન બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ. તો અર્થશાસ્ત્ર એ એક એવું વિજ્ઞાન છે જે માનવી ના જરૂરિયાતોના સંદર્ભમાં, જે જરૂરિયાતો અસીમિત છે અને તેને સંતોષવા માટે ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, જેઓ સીમિત છે
એ સીમિત સંસાધનો, પરંતુ તેઓ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, એક કરતા વધારે ઉપયોગ ધરાવે છે. તો વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સીમિત સાધનો વડે અસીમિત, અમર્યાદિત, અનંત જરૂરિયાતોને કઈ રીતે સંતોષી શકાશે એનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય છે, એવું કહેવામાં આવ્યું. હવે આ વ્યાખ્યા જે આપણે ભણ્યા એમાંથી કયા કયા મુદ્દાઓ ફલિત થાય છે? તો સૌથી પહેલો મુદ્દો છે અનલિમિટેડ વોન્ટ્સ. તો અનલિમિટેડ વોન્ટ્સ એટલે મેન ઇઝ બંડલ ઓફ અ ડિઝાયર, માનવી એ ઈચ્છાઓની પોટલી છે. એક ઈચ્છાની જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા જન્મ લે છે અને આ નિત્યક્રમ સદૈવ ચાલતો રહે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આ સંસારમાં દરેક માનવી સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે, સ્વપ્ન જોવા જોઈએ, તેને પૂરા કરવા માટેનો ભગીરથ પ્રયત્ન પણ કરવો જોઈએ. અને સ્વપ્ન જોવાના કારણે માનવીની અમુક ઈચ્છાઓ જન્મ લે છે, પણ શું તે ઈચ્છાઓને પૂરી કરી શકવાના પૈસા તમારી પાસે છે? અથવા તો તે જરૂરિયાતોને પૂરી કરવા માટે તમે સક્ષમ છો? અને જો પૈસા છે તો તમે તેને ખર્ચવા માટે તૈયાર છો? એમાંથી પછી માંગ શબ્દનો ઉદ્ભવ થયો. આપણે અત્યારે નથી જોતા, પરંતુ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. યુ નો ડિઝાયર ઇટ્સ અ વાઇબ્રેશન ઓફ ધી માઇન્ડ, એ મનના તરંગો છે અને દરેક વ્યક્તિની પોતાની ઈચ્છાઓ હોય છે, હોવી જોઈએ. પરંતુ એ જરૂરિયાતો અને ઈચ્છાઓને સંતોષવા માટે જે ચીજ વસ્તુઓની જરૂરિયાત પડે, તમને જે વસ્તુઓ જોઈએ છીએ, એને ઉત્પાદન કરતા ચાર મહત્વના સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચાર સાધનો, પરંતુ અનફોર્ચ્યુનેટલી આ ચારે સાધનો અમર્યાદિત નથી, તે મર્યાદિત છે કોઈ પણ દેશ પાસે. હવે આપણે જે રીતે સમજીએ છીએ કે શેરડી કેટલી મીઠી હોય છે પણ એના ફૂલ નથી હોતા, ચંદન કેટલું સુગંધિત હોય છે પણ એના ફળ નથી હોતા, રાજા ક્યારે પણ દીર્ઘાયુ નથી હોતો, અને એટલા જ માટે કોઈકે કહ્યું કે કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કિસી કો જમી તો કિસી કો આસમાં નહીં મિલતા, નો વન ઇઝ અ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ. અને એટલા જ માટે આપણે જ્યારે સમગ્ર વિશ્વ અને એના દેશો તરફ દ્રષ્ટિપાત કરીએ તો જે રીતે માનવીની પાંચે આંગળીઓ સરખી નથી, દરેક માનવ સરખો નથી, તો જે રીતે માનવોમાં ભગવાને કોઈકને કોઈક ખામી મૂકી છે, કોકને રૂપની સુંદરતા આપી, કોકને બુદ્ધિનું ચાતુર્ય આપ્યું, કોકને ઇન્ટરનલ બ્યુટી આપી, કોકને એક્સટર્નલ બ્યુટી આપી, કોકને ખૂબ મજબૂત બાંધો આપ્યો પરંતુ મગજથી એને એટલી બધી બુદ્ધિ ચાતુર્ય ના આપ્યું, કોકને મગજથી બુદ્ધિ ચાતુર્ય આપ્યું તો શારીરિક બાંધો ના આપ્યો. એટલે દરેક માનવીને તમે જુઓ, નો વન ઇઝ અ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ, એન્ડ ઇફ એનીબડી સેઝ ધેટ આઈ એમ અ પરફેક્ટ, તો એની પૂજા કરો, એ ભગવાન છે. કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ પણ સંપૂર્ણ નહોતા, અને એ જો સંપૂર્ણ હોત તો સીતાની અગ્નિ પરીક્ષા ના લીધી હોત. યુ એન્ડ મી, વી જસ્ટ આર અ કોમન હ્યુમન બિંગ્સ ના. તો જે રીતે માનવી સંપૂર્ણ નથી, એ રીતે સમગ્ર વિશ્વ પર જો આપણે દ્રષ્ટિપાત કરીએ તો દુનિયાનો એક પણ દેશ એવો નથી જે તમે એવું કહી શકો કે જેની પાસે આ સાધનો અનંત અને અપાર છે. હવે એ એ એ એ સમજવાની વાત છે કે જરૂરિયાતો અમર્યાદિત કેમ છે. તો સાધનો મર્યાદિત છે, સામે જરૂરિયાતો અમર્યાદિત છે. જો સાધનો અમર્યાદિત હોત, અમર્યાદિત જરૂરિયાતો સામે સાધનો અમર્યાદિત હોત, તો રોબિન્સની આ વ્યાખ્યાનો જન્મ જ ના થયો હોત. ઇફ દેર ઇઝ અ અનલિમિટેડ વોન્ટ્સ, બટ ઇફ દેર ઇઝ અ અનલિમિટેડ રિસોર્સિસ આર એક્ઝિસ્ટિંગ એન્ડ એન્ડ અબેન્ડન્ટ ઓફ ધી રિસોર્સિસ આર અવેલેબલ, ધેન દેર ઇઝ નો ઇકોનોમિક પ્રોબ્લેમ ઇઝ અરાઇઝ. બટ ધી પ્રોબ્લેમ ઇઝ કે સાધનો મર્યાદિત છે. તો આ વિશ્વના સમગ્ર દેશ પર જો તમે દ્રષ્ટિપાત કરો તો કોઈક પાસે એક સાધન છે તો બીજું નથી, બીજું છે તો ત્રીજું નથી. આ ચાર સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આ ભેગા મળે છે તો જ આઈ મીન ટુ સે વસ્તુઓનું ઉત્પાદન શક્ય બને છે, અને એ જ વસ્તુઓ માનવીની જરૂરિયાતોને સંતોષે છે. પણ માનવીનું મન એ ચંચળ છે,
એ બહુ જ ચંચળ છે, અને એટલા જ માટે તેની જરૂરિયાતોનો કોઈ અંત નથી. એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્ભવે છે. બીજી બાજુ સાધનો સીમિત છે, જે આપણે આના પછીના મુદ્દામાં પણ ભણીશું. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક માનવી ચાલતો જતો હોય અને એક વિદ્યાર્થી ચાલતો સ્કૂલે જતો હોય, એની પાસેથી કોઈક બાળક સાયકલ લઈને નીકળે અને ઘંટડી મારે કે ચલે બાજુમાં, એ બાળકને એવું થાય કે એના ફાધરને જેમ કે પપ્પા મને પણ સાયકલ લઈ દો. આપણે નાના હતા ને સાયકલ ચલાવતા હતા ને જે મજા લેતા હતા, એ નાના નાના સપનાઓ પપ્પાએ એને સાયકલ લઈ દીધી. શું માનવીની જરૂરિયાત સંતોષાઈ ગઈ? તે બાળકની જરૂરિયાત સંતોષાઈ ગઈ? નો. હવે એની પાસેથી કોઈક એક્ટિવા લઈને જાય છે અને પાછળથી હોર્ન મારે ચલે બાજુમાં, એને એવું થાય છે સાયકલની ચેન ઉતરી જાય છે, પેડલ મારી મારીને હું થાકી જઉં છું. એક્ટિવા હોય તો કેટલું સારું, એના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે, એ થોડો મોટો થાય છે, પપ્પા પાસે એક્ટિવાની માંગ કરે છે. દરેક બાળકની જીદ આગળ, એના મા બાપ તો લાચાર જ છે, ચલો એના પિતાશ્રીએ એમને એક્ટિવા લઈ દીધી, હવે શું તેની જરૂરિયાત સંતોષાઈ ગઈ? હવે એક્ટિવા લઈને જતો હોય, પાછળથી કોઈ કાર લઈને આવે અને હોર્ન મારે ચલે બાજુમાં, હવે એને એવું થાય કે સાલું મારું ગ્રુપ આટલું મોટું છે, એક્ટિવા પર પલળવું પડે છે, ઠંડી લાગે છે, એક કાર હોવી જોઈએ. ફરી જરૂરિયાતના સંદર્ભમાં પોતાની માંગણી મૂકે છે કે મારે કાર જોઈએ છે. શું કાર આવી જવા, કાર ઇઝ ધી અલ્ટિમેટ ક્રાઇટેરિયા ઓફ ધી ટ્રાન્સપોર્ટેશન ના? પછી તો એવું છે નહીં કે છ પૈડાવાળું ટ્રેક્ટર જોઈએ. સો કાર આવી ગયા પછી તો માનવીની જરૂરિયાત સંતોષાઈ જવી જોઈએ ને? પણ તે સંતોષાશે નહીં, કારણ કે માનવીનું મન ચંચળ છે, અને એટલા જ માટે એને એવું થાય કે જે રીતે માનવી કપડાં બદલે છે એ રીતે એને એવું થાય બહુ જૂની થઈ ગઈ છે કાર બદલો, મારુતિથી ઝેનઝેનથી કોરલા, કોરલાથી મર્સિડીઝ, મર્સિડીઝથી બીએમડબલ્યુ. સપોઝ બીએમડબલ્યુ ઇઝ ધી મોસ્ટ લક્ઝુરિયસ કાર ઇન ઇન્ડિયન, દેટ ઇઝ ધી કન્ઝ્યુમર ઇઝ હેવિંગ. શું એ આવી જવા તેની જરૂરિયાત સંતોષાઈ ગઈ? ક્યારેય નહીં. એ જૂની થઈ જશે, નવું મોડલ લાવશે. જેથી આઈફોનનો ફોન જૂનો હોય અને નવું વર્ઝન આવે અને કોઈક પાસે નવા વર્ઝન ફીચર્સ અને ફોન જો હોય, તમને એવું થાય કે હવે મારે આ ફોન વેચી દેવો જોઈએ, મારે નવો ફોન લેવો જોઈએ, આઈફોન નવો ફોન નથી, તેમ છતાંય તમે આવું કહો છો. તો અર્થશાસ્ત્ર પણ કદાચ વર્ક ન હોત. I might be a somewhere else, you might be a somewhere else, fine. But economics નો જન્મ જ આમાંથી થયો, રોબિન્સના મતે, કે જરૂરિયાતો અસીમિત છે, અમર્યાદિત છે, અને તેને સંતોષવાના સાધનો એ મર્યાદિત છે. મને પેન જોઈએ, મને વોચ જોઈએ, મને આ રિંગ જોઈએ, મને શર્ટ જોઈએ, મને શૂઝ જોઈએ, તો આ ચાર સાધનોની મદદથી બનશે? આ સાધનો સીમિત છે. આ સાધનો ભેગા મળીને જેટલી પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે તે માનવ જરૂરિયાતોને સંતોષે છે. તમને સાયકલથી લઈને એરોપ્લેન સુધીની જે માંગ ઊભી થઈ એ આ સાધનો દ્વારા જ બની. એટલે જે બીજો મુદ્દો છે તે છે લિમિટેડ રિસોર્સિસ, અનલિમિટેડ વોન્ટ્સ, અનલિમિટેડ હ્યુમન વોન્ટ્સ, લિમિટેડ રિસોર્સિસ. નાઉ વોટ યુ મીન બાય લિમિટેડ રિસોર્સિસ? મેં તમને કહ્યું કેમ, વિશ્વનો કોઈ પણ દેશ એવો નથી જેની પાસે આ સંસાધનો, ચાર સાધનો પર્યાપ્ત માત્રામાં હોય. અદ્ભુત છે જે રીતે માનવીએ, ભગવાને માનવીને સંપૂર્ણ નથી બનાવ્યો, કે કોઈક માનવીને જો ભગવાન સંપૂર્ણ બનાવે તો એને એના રૂપનું, એના ગુણનું અભિમાન, અહંકાર થઈ જાય, એ બીજાને અપમાનિત કરે, સમાજમાં રાગ દ્વેષ ઈર્ષ્યા વધે, માટે દરેક માનવીમાં કોઈક ને કોઈક ખામી મૂકી છે, અને કદાચ એ ખામીને પૂરી કરતા કરતા જ આપણું સમગ્ર જીવન વ્યતીત થઈ જાય છે, અને કદાચ એ ખામી અને દુઃખના કારણે જ પ્રભુ માટેની આપણી શ્રદ્ધા કાયમ રહે છે. તો જે રીતે ભગવાને માનવીને સંપૂર્ણ ન બનાવ્યો સમાજની સ્થિરતા માટે, એ જ રીતે સમગ્ર વિશ્વના દેશોને પણ ભગવાને સમાન રીતે સંસાધનો આપ્યા નથી. કોઈક દેશ ચારે બાજુ ટાપુથી ઘેરાયેલો છે, કોઈક ચારે બાજુ ભૂખંડથી ઘેરાયેલો છે, કોઈક દેશની આબોહવા વિષમ છે, કોઈકની આબોહવા સમ છે, કોઈક પાસે ખૂબ વિશાળ જમીન છે તો વસ્તી નથી, કોઈક પાસે ખૂબ વસ્તી છે તો જમીન નથી,
કોઈક પાસે ખૂબ પૈસો છે પણ એની પાસે માનવ શ્રમ નથી, કોઈક પાસે માનવ શ્રમ અને એન્ટરપ્રિન્યોર છે તો એની પાસે સાધનો નથી. તો તમે જો આપણે એક બીજી રીતે સમજીએ, વિશ્વમાં સૌથી વધારે જમીન કોની પાસે, કયા દેશ પાસે? રશિયાના તો હવે ટુકડાઓ થઈ ગયા, પણ પહેલા તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રશિયા, યુએસએસઆર તરીકે ઓળખાતું હતું. પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા એક ખંડ પણ છે, દેશ છે. આટલો મોટો ભૂખંડ જે લગભગ ભારત કરતા 4-5 ગણો મોટો છે, પણ તમે જુઓ ઓસ્ટ્રેલિયા જે ભારત કરતા 4-5 ગણો મોટો છે ભૌગોલિક દ્રષ્ટિએ, આટલી જમીન હોવા છતાં પણ એની વસ્તી આપણા બે શહેરો દિલ્હી અને મુંબઈ કરતા પણ ઓછી છે. મિત્રો, દિલ્હી અને મુંબઈની વસ્તીને ભેગી કરો ને તો પણ ઓસ્ટ્રેલિયાની વસ્તી ઓછી પડે. આટલો મોટો દેશ, હવે જો એની પાસે જમીન છે પણ માનવો નથી. ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી 2 કરોડ 40 લાખ થી 2 કરોડ 50 લાખની વચ્ચે છે. આટલી વસ્તી તો ભારતમાં દર 2 વર્ષે વધી જાય છે. Approximately we are producing one Australia in every 2 years. So સૌથી વધારે જમીન ઓસ્ટ્રેલિયા પાસે છે, પણ એની પાસે માનવો નથી. અને એટલા જ માટે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર લોકો વધારે બાળકો પેદા કરે, જેથી કરીને ઓસ્ટ્રેલિયાની જે ભૌગોલિક અને નૈસર્ગિક સંપદા છે એનો ઉપયોગ કરી શકાય. બીકોઝ ઘણી બધી જગ્યા એવી છે જેને નોમેન્સ લેન્ડ અથવા અનકલ્ટિવેટેડ લેન્ડ, જ્યાં માનવીએ કદી પગ નથી મૂક્યો, એવી જગ્યાઓ પણ છે જેનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો. રિસોર્સિસ પણ વપરાયેલા રહી ગયા છે, તેનો મહત્તમ ઉપયોગ નથી થઈ રહ્યો. So every Australian is having at least 3 children, one for father, one for mother and one for nation. એવું એમણે કહ્યું. આપણા દેશમાં બાળકો ઓછા રાખો, કારણ કે વસ્તી ખૂબ બધા છે ત્યાં, બાળકો અને વસ્તી ઓછી છે તે સમસ્યા છે. જો તમે કેટલો મોટો કોન્ટ્રાડક્શન, કેટલો મોટો વિરોધાભાસ છે. એટલે ઓસ્ટ્રેલિયા પાસે જમીન છે, માનવો નથી. બીજું જો ભારત, માનવો છે, ધન નથી, જમીન પણ ઓછી પડી રહી છે. આ ભૌગોલિક દ્રષ્ટિ ભારત 7મા-8મા નંબરનો વિશ્વનો સૌથી મોટો દેશ છે, પરંતુ વસ્તી ખૂબ વધારે હોવાથી હવે વસ્તી ગીચતા પોપ્યુલેશન ડેન્સિટી વધી રહી છે. આપણી પાસે પૈસો નથી. જેની પાસે અઢળક પૈસો છે, કદાચ ડોલરની ચમક જોઈને તમારી આંખો અંજાઈ જાય એવું અમેરિકા. But we are talking about North America, not Latin America. એ તો ગરીબ જ છે. ઉરુગ્વે, ચીલી, પેરુ, અર્જેન્ટિના, આપણે એની વાત નથી કરતા, આપણે નોર્થ અમેરિકાની વાત કરીએ છીએ, ધ સુપર પાવર. મિત્રો, કહેનારા એક્સપર્ટ્સ એવું પણ કહે છે કે આ જે અમેરિકા છે એની પાસે એક્સપર્ટાઇઝ ઓફ લેબર નથી. અમેરિકાના દર 5 એન્જિનિયર્સમાંથી 3 સોફ્ટવેર એન્જિનિયર્સ ઇન્ડિયાથી છે અથવા તો એશિયન કન્ટ્રીઝથી છે, એમાંથી મોટાભાગના બેંગ્લોર ઇન્ફોસિટીથી છે. નાસાની અંદર કામ કરનારા કેટલા બધા ભારતીયો છે, મેડિકલ ફિલ્ડમાં કેટલા બધા ભારતીયો છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન અત્યારે ભારતીય મૂળના થયા. નાસામાં કામ કરનારી કલ્પના ચાવલાથી લઈને સુનિતા વિલિયમ સુધી કેટલાય લોકોનું કોન્ટ્રીબ્યુશન રહેલું છે. એક્સપર્ટાઇઝ ઓફ લેબર નથી. અર્થશાસ્ત્રમાં આ ઘટનાને બ્રેઇન ડ્રેઇનની ઘટના કહેવામાં આવે છે, બુદ્ધિનું બહિર્ગમન. એક ડોક્ટર બનાવવા માટે સરકાર આટલો ખર્ચ કરે છે, આટલી સુવિધાઓ આપે છે, ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફીસ માફ કરે છે, પરંતુ જ્યારે ડોક્ટર બનીને તૈયાર થાય છે ત્યારે તે પોતાની સેવાઓ અમેરિકામાં આપે છે. ખરેખર જરૂર ભારતમાં છે. દર 1000 વ્યક્તિઓએ ડોક્ટરની સંખ્યા ભારતમાં ઓછી છે, પણ દરેકને પોતાનો વિકાસ અને પોતાની કારકિર્દી જોવાનો હક છે લોકશાહીમાં. આપણે એમને રોકી શકતા નથી, પણ ખરેખર જરૂરિયાત તો આપણા દેશમાં છે. બધું હોવા છતાં પણ એક્સપર્ટાઇઝ ઓફ લેબર નથી. અમેરિકા જેવા દેશોમાં પણ અત્યારે આર્થિક સંકટ ઘેરાયેલું છે. તો ચોથું સાધન રહ્યું નિયોજન. નિયોજક સૌથી વધારે તો જાપાનમાં, નોન ફોર ઇટ્સ ઓન
extraordinary technology, and nobody can beat the Japan in technology, na? જો સસ્તું જોઈતું હોય તો ચીન, પણ સારું જોઈતું હોય તો જાપાન. ચીનથી સસ્તું અને જાપાનથી શ્રેષ્ઠ લગભગ કોઈ ના બનાવી શકે. એક એવો દેશ જેના દરેક ઘરમાંથી એક એન્ટરપ્રિન્યોર હશે, પરંતુ આ દેશ પાસે મિત્રો જમીન નથી. એક નાનકડો ટાપુ જેવો દેશ જે દ્વિતીય વિશ્વયુદ્ધમાં લગભગ ખતમ થઈ ગયો હિરોશિમા નાગાસાકી પર, પણ તેમ છતાં પણ ફરી બેઠો થયો અને આજે વિશ્વને ધર્મળ્યું છે. આ જાપાન જે વિશ્વને ધર્મળોળે છે, એ જાપાન જેણે વિશ્વને ટેકનોલોજીમાં ધબકતું રાખ્યું છે, એ જાપાન જેમાં અર્થક્વિકના વારે વાર આંચકા આવે છે, વિશ્વમાં સૌથી વધારે અર્થક્વિક ત્યાં આવે છે, મોટા ભાગની જનસંખ્યા પહાડોમાં વસે છે, તેમ છતાં પણ જેણે પોતાના વિકાસથી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કર્યું છે, એ જાપાન પાસે જમીન નથી. એની જમીનમાં કાચું લોખંડ મળતું નથી મિત્રો. તો તમે જુઓ કે એની પાસે નિયોજન શક્તિ છે તો જમીન નથી. ઓસ્ટ્રેલિયા પાસે જમીન છે તો એની પાસે માનવ નથી. જેની પાસે માનવ છે એની પાસે ધન નથી. જેની પાસે ધન છે એની પાસે એની નિપુણતા, પોતાની ઊન સ્કિલ્સ નથી. નો વન ઇઝ અ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ એન્ડ ધેટ્સ વાય આઈ ટોલ્ડ યુ ધેટ. કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કિસી કો જમીન તો કિસી કો આસમાન નહીં મિલતા. નો વન ઇઝ અ પરફેક્ટ. એટલે સાધનો મર્યાદિત છે. હવે આ સાધનો પર દબાણ વધે છે. વોટ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ ડિસ્ટ્રીબ્યુટ, હાઉ ટુ ઇન્ક્રીઝ ધી પ્રોડક્શન કેપેસિટી, હાઉ ટુ ઇન્ક્રીઝ ધી એમ્પ્લોયમેન્ટ, હાઉ ટુ ડિસ્ટ્રીબ્યુટ ઇટ, વોટ વિલ બી ધી પ્રાઇઝ, વોટ વિલ બી ધી એફિશિયન્ટ પ્રાઇઝ. આ બધા પ્રશ્નોના જવાબો આપવા પડે છે, જેમાં સરકાર અને આયોજનની ભૂમિકા ખૂબ મહત્વની બને છે. એટલે રોબિન્સ એવું કહ્યું કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ તેને સંતોષવાના સાધનો કોઈ પણ રાષ્ટ્ર પાસે મર્યાદિત છે. અને આ અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત સાધનો વડે કઈ રીતે સંતોષી શકાય, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર જ અર્થશાસ્ત્ર છે. ત્રીજો મહત્વનો મુદ્દો જે તેમણે કહ્યું કે અલ્ટરનેટિવ યુઝિસ ઓફ રિસોર્સિસ. સાધનો તો મર્યાદિત છે, પણ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. નાઉ વોટ યુ મીન બાય અલ્ટરનેટિવ યુઝિસ ઓફ રિસોર્સિસ? તો બેટા વેલણ બે કામમાં આવે, રોટલી બનાવવામાં અને માનવ એ શસ્ત્ર પણ છે અને એની માર લગભગ બધાએ ખાધી છે. મારી પાસે જમીનનો એક ટુકડો હોય તો એના પર હું હોટલ બનાવી શકું, એના પર હું લાઇબ્રેરી બનાવી શકું, એના પર હું સ્કૂલ ખોલી શકું, એના પર હું સ્વિમિંગ પુલ બનાવી શકું, એના પર હું એક મોલ બનાવી શકું, એમાં હું ખેતી કરી શકું, એના ઉપર હું સ્કૂલ કોલેજ બનાવી શકું. મારે શું કરવું જોઈએ? તમે મને એમ કહો કે સર તમારે સ્કૂલ ખોલવી જોઈએ, તો જો પસંદગી કેવી રીતે આવે છે? આટલા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયું તમારે પસંદ કરવું પડે? Which option is the best, you have to choose it. And that's why the economics is known as a subject of choice, as per the Robin C. તો તમે આટલા વિકલ્પોમાંથી સૌથી શ્રેષ્ઠ વિકલ્પ જે તમને યોગ્ય લાગે છે, નફો આપી શકે છે, તો તમે પસંદ કર્યું કે આપણે સ્કૂલ બનાવી જોઈએ. જો હવે એમાં પણ વિકલ્પો કેટલા હોય છે સ્કૂલ બનાવવાની, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ, કે ત્રણેય મીડિયમ. તમે એવું કહો કે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ, ઓકે. હવે જો આગળ ચોઈસ આવે, મોર્નિંગ કે નૂન, અથવા સવાર પાળી બપોર પાળી, બંને હોવી જોઈએ. ઇંગ્લિશ મીડિયમ સવારે ચાલે ગુજરાતી મીડિયમ બપોરે, અથવા ગુજરાતી મીડિયમ સવારે ઇંગ્લિશ મીડિયમ બપોરે. કે પછી પણ વિકલ્પો આવે કે કન્યા શાળા બનાવી કે કુમાર શાળા બનાવી, કે બંનેનું કો એજ્યુકેશન હોવું જોઈએ તેવી શાળા બનાવી. તમે કહો કો એજ્યુકેશન હોવું જોઈએ. હવે તમારી પાસે ફરી વિકલ્પ આવે છે કે ધોરણ અગિયારમાં બાળકોને આર્ટ, સાયન્સ, કોમર્સ ત્રણેય સ્ટ્રીમ આપી શકીએ, એ બી ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, બંનેમાં, કે ખાલી આર્ટ્સ સ્કૂલ, કે ખાલી કોમર્સ, કે ખાલી સાયન્સ, કે આ બધું જ ભેગું. કેટલી બધી ચોઈસ છે.
every now and then you have to make a choice and selection. And that's why Robbins said that economics is science of scarcity and choice. દરેક તબક્કે તમારે નિર્ણયો કરવા પડે છે, દરેક તબક્કે તમારે પસંદગી કરવી પડે છે, દરેક તબક્કે તમારે આપેલા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે અને યોગ્ય કયો છે તે નક્કી કરવું પડે છે. તે વિકલ્પ પસંદ કરવામાં, તે નિર્ણય લેવામાં અર્થશાસ્ત્ર તમને મદદ કરે છે. નિર્ણયકરણનું શાસ્ત્ર છે એવું મેનેજરિયલ ઇકોનોમિક્સમાં જ્યોર્જ ડીને કહેલું. તો અર્થશાસ્ત્રમાં સાધનો મર્યાદિત છે પણ તેઓ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. માટે શ્રેષ્ઠ વિકલ્પ કયો એ પસંદ કરવો પડે છે. માટે અર્થશાસ્ત્રને પસંદગીનું શાસ્ત્ર પણ કહેવાય છે. ત્યાર પછી છે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ. મોટાભાગના અર્થશાસ્ત્રી જો કે આનાથી સહેમત હતા, પરંતુ દક્ષિણ પૂર્વ યુરોપના દેશો ક્યાંક એનાથી અસહમત હતા, એ આપણે મર્યાદાઓમાં જોઈશું. પ્રશ્ન એ છે, વોટ ડુ યુ મીન બાય સાયન્સ? સાયન્સ કોને કહેવાય? વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન જે સર્વપ્રથમ ધ્યેય નક્કી કરે છે, ડિસાઇડિંગ ધી ગોલ, માહિતીનું એકત્રીકરણ કરે છે, માહિતી ભેગી કરે છે, પ્રાઇમરી ડેટા, સેકન્ડરી ડેટા, સર્વે બધી પદ્ધતિથી, પછી તેનું વર્ગીકરણ કરે છે, એનું બાયફર્કેશન કરે છે, એનું એનાલિસિસ કરે છે, એના પરથી થિયરી અને એક્સપેરિમેન્ટ અને થિયરી ડેવલપ કરે છે અને સત્યને સાબિત કરે છે. તે અર્થશાસ્ત્ર છે, આઈ મીન ટુ સે સાયન્સ છે. તો શું અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન હોય રોબિન્સના મતે, તો શું અર્થશાસ્ત્ર પણ આ તબક્કાઓને ફોલો કરે છે? અને જો કરે છે તો અર્થશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે? તો જો આપણે સમજીએ, સૌથી પહેલા ધ્યેય નક્કી કરવું, માહિતી એકત્રિત કરવી, એનું બાયફર્કેશન કરવું, એનું એનાલિસિસ કરવું અને પ્રયોગો કે થિયરી દ્વારા સિદ્ધાંત અને સત્યને સાબિત કરવું, આનું નામ વિજ્ઞાન. શું અર્થશાસ્ત્ર આ તબક્કાઓને ફોલો કરે છે? તો સમજો તમે, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. માની લો કે આપણે આર્થિક વિકાસ પર વધતી જતી વસ્તીની શી અસર પડે છે એ જાણવું છે, તો આપણો ગોલ નક્કી થયો. ઇઝ ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન ઇઝ અ બ્લેસિંગ ઓર કર્ડ? આ એક અભિશાપ છે કે આશીર્વાદ છે? એની શું ઇકોનોમી પર ઇફેક્ટ થાય છે? થાય છે તો એ પોઝિટિવ છે કે નેગેટિવ, એ મારે જાણવું છે. તો મેં છેલ્લા ઘણા વર્ષોના વિકાસના ડેટા લીધા, આર્થિક વિકાસના મેં ઘણા વર્ષોના વસ્તીના ડેટા લીધા, તો ધ્યેય નક્કી કર્યું, પછી માહિતીનું એકત્રીકરણ કર્યું, પછી એનું બાયફર્કેશન થાય કે દરેક માહિતી આપણા માટે મહત્વની છે એવું નહીં, અને એ અનનેસેસરી માહિતી ઇટ્સ ક્રિએટ્સ અ કન્ફ્યુઝન, એટલે એને છાંટવી પડે, એને બાયફર્કેટ કરવી પડે, એને વર્ગીકૃત કરવી પડે. જેમ કે આપણે વસ્તીની વાત કરીએ તો વસ્તીમાં માત્ર કુલ વસ્તી શું છે એટલું જ નથી હોતું, પણ એમાં સ્ત્રી કેટલી, એમાં પુરુષો કેટલા, એમાં બાળકો કેટલા, એમાં વૃદ્ધો કેટલા, એમાં યુવાન વસ્તી કેટલી, એમાં શિક્ષિત કેટલા, એમાં અશિક્ષિત કેટલા, એમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ કેટલું, એમાં શહેરી વસ્તીનું પ્રમાણ કેટલું, એમાં સાક્ષરતાનો દર કેટલો, એમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું, સરેરાશ જેન્ડર એજ્યુકેશન કેટલું, લિટરસી રેટમાં પણ સ્ત્રી અને પુરુષનું લિટરસી રેટ શું છે, વિલેજ અને રૂરલનું લિટરસી રેટ શું છે, પોપ્યુલેશન ડેન્સિટી ક્યાં વધારે છે, ક્યાં ઓછી છે, એક્સેટ્રા એક્સેટ્રા, ઓલ આર ઇક્વેશન્સ આર ધેર. બટ આમાંથી મારા માટે શું જરૂરી છે? હિન્દુ વસ્તી આટલી છે, મુસ્લિમ વસ્તી આટલી છે, એ બધી આપણા માટે જરૂરી છે? જે અનનેસેસરી ઇન્ફોર્મેશન છે એને તમે બાયફર્કેટ કરો. હવે જે માહિતી તમારી પાસે છે એનું એનાલિસિસ કરો. બાયફર્કેશન પછી એનું વિશ્લેષણ સરળ બની જાય છે. પછી તમે એનું વિશ્લેષણ કરો છો અને પછી તમે એક સિદ્ધાંત આપો છો, વસ્તી સંક્રમણનો સિદ્ધાંત. આ વસ્તી સંક્રમણનો સિદ્ધાંત વધતી જતી વસ્તીની અર્થતંત્ર પર શું અસર પડે છે તેના વિશે સમજાવે છે, અને વિશ્વના તમામ દેશોએ આ 3 તબક્કામાંથી પસાર થવું પડે છે તેવું કહેવામાં આવે છે. અને એમણે સાબિત કર્યું, યસ, દેર ઇઝ અ સર્ટેન ઇકોનોમિક ઇફેક્ટ ઓફ ધી પોપ્યુલેશન ઓન એવરી ઇકોનોમી ઓફ ધી વર્લ્ડ. તો અર્થશાસ્ત્ર પણ સેમ પેટર્નને ફોલો કરે છે. એણે પણ ધ્યેય નક્કી કર્યું, માહિતીનું એકત્રિત કર્યું, એકત્રીકરણ કર્યું, એનું બાયફર્કેશન કર્યું અને એનું એનાલિસિસ કર્યું અને એના પરથી સિદ્ધાંતને તારવીને સત્યને સાબિત કર્યું. સો ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ.
તો રોબિન્સે કહ્યું કે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે. ફાઇન. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ ઇકોનોમિક સ્ટડીઝ હ્યુમન બિહેવિયર. અહીંયા રોબિન્સની એક ભૂલ છે જે આપણે મર્યાદામાં સમજીશું. એણે માનવીના આર્થિક વ્યવહારના અભ્યાસની વાત નથી કરી, તેણે એવું કીધું કે અર્થશાસ્ત્ર માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે, પણ માનવીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. આર્થિક શબ્દ, કારણ કે જો માનવીના વ્યવહારનો અભ્યાસ કરીએ છીએ તો એમાં તો મનોવિજ્ઞાન પણ આવે છે, સમાજ વિજ્ઞાન પણ આવે છે, એમાં રાજકારણ રાજ્યશાસ્ત્ર પણ આવે છે. And and in the daily routine, the human is doing a lots of activity, but all activities are not economic activities. So we are not supposed to consider all activity in economics. And if we are going to consider it, then the scope of the economics becomes so vast. તો એ કેટલું બધું વધી જાય. એટલે એ સાચું છે કે અર્થશાસ્ત્ર એક માનવ વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેમ કે કેમેસ્ટ્રીમાં કેમિકલનું, બોટનીમાં ઝાડ અને પ્લાન્ટ્સનો અભ્યાસ થાય છે, બાયોલોજીમાં માનવી અંગોનો અને ઝૂલોજીમાં પ્રાણીઓનો અભ્યાસ થાય છે. એ રીતે અર્થશાસ્ત્ર માનવ વ્યવહારનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે મિત્રો. એ સાચું, પણ માનવનો કયો વ્યવહાર? તો કે માનવીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, એ વાત અહીંયા ઉલ્લેખ નથી કર્યો, જે આપણે આગળ મર્યાદાઓમાં ભણીશું. તો આ રોબિન્સની વ્યાખ્યામાંથી ફલિત થતા મહત્વના મુદ્દાઓ છે. હવે એની અમુક મર્યાદાઓ છે, જેમ કે પહેલી વ્યાખ્યા, ઇટ્સ વેરી વાઇડ ડેફિનેશન, બહુ જ વિસ્તૃત ખ્યાલ છે. મેં તમને કહ્યું તેમ એણે એવું કહ્યું કે અર્થશાસ્ત્ર માનવીય વ્યવહારોનો અભ્યાસ કરે છે. તો માનવી તો પોતાના રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, પણ તે બધી આર્થિક હોતી નથી. માટે જો બધાનો અભ્યાસ આપણે કરવા જઈશું તો અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ બની જશે. એટલા માટે જે રીતે સમાજશાસ્ત્ર માનવીની સામાજિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, રાજ્યશાસ્ત્ર માનવીની રાજકીય પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, એ રીતે અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. એટલે આર્થિક પ્રવૃત્તિ મેં તમને અગાઉ ભણાવી દીધી કે જે પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને નાણું હોય અને જે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવે તેવી જ પ્રવૃત્તિનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે, જેનું ઉદાહરણ દ્વારા પણ મેં તમને અગાઉ સમજાવી દીધું છે. એટલે માનવ વર્તનનો અભ્યાસ કરે છે તેવું જો તમે કહેશો તો અર્થશાસ્ત્રનો વિષય વસ્તુ ખૂબ વિશાળ બની જશે. બીજું, વેરી વાઇડ ડેફિનેશન, તો બીજી તરફ જુઓ કે વેરી નેરો ડેફિનેશન. તમે એવું કહો કે સર, એક બાજુ તમે એવું કહો છો ઇટ્સ વેરી વાઇડ ડેફિનેશન, બીજી બાજુ કહો છો ઇટ્સ વેરી નેરો ડેફિનેશન. યસ, ઇન સ્પાઇટ ઓફ ધેટ બોથ આર ધ લિમિટેશન્સ. વાઇડ ડેફિનેશન કેમ છે તો મેં તમને સમજાવી દીધું, પણ નેરો ડેફિનેશન શું છે એ સમજો. નેરો ડેફિનેશન એ રીતે છે કે રોબિન સિક્કાની માત્ર એક જ બાજુ જુએ છે. તે એવું કહે છે કે બધી જ સમસ્યાઓ એ અછતના કારણે થાય છે, પણ આવું સર્વદા અને હંમેશા સાચું નથી હોતું મિત્રો. ઘણી વખત સમસ્યા વધારે પડતું પ્રમાણ વધે છે ત્યારે પણ થાય છે, સરપ્લસથી પણ સમસ્યાઓ થાય છે. ચામાં ખાંડ નથી સમસ્યા છે, જમવામાં મીઠું નથી સમસ્યા છે, પણ જો વધારે ખાંડ ને વધારે મીઠું હોય તો સમસ્યા નથી. વરસાદ ન પડ્યો, દુષ્કાળ થયો, સમસ્યા છે, પણ આટલો બધો વરસાદ પડ્યો જેના કારણે પૂર આવી ગયું અને તારાજી સર્જાઈ, એ સમસ્યા નથી. એટલે સમસ્યા બંને પક્ષે હોય. એક બાળકને પ્રેમ ન મળે એ પણ સમસ્યા છે, અને માતા પિતાથી વધારે પ્રેમ મળે અને એના કારણે લાડ પ્યારમાં બાળક બગડે તો એ પણ સમસ્યા છે. અતી તો જીવનમાં કોઈ પણ વસ્તુમાં સારી નથી, પણ એમણે માત્ર ને માત્ર એવું કહ્યું છે કે તમામ સમસ્યાઓનું એકમાત્ર કારણ છે અછત. ખરેખર આવું દરેક કિસ્સાઓમાં સાચું નથી. અમુક દેશોમાં વસ્તી નથી એ સમસ્યા છે. ઓસ્ટ્રેલિયાનું તમને એક્ઝામ્પલ આપ, ભારતમાં વસ્તી જરૂરિયાત કરતા વધારે છે એ સમસ્યા છે. એટલે અહીંયા વસ્તી નથી એ સમસ્યા નથી, વસ્તી છે એ સમસ્યા છે, અને ખૂબ વધારે છે એ સમસ્યા છે. એટલે ઇકોનોમિક્સમાં બધી જ સમસ્યાઓ અછતના કારણે જન્મ લેવાય છે એવું કહેવું સર્વદા સાચું નથી મિત્રો.
એટલે સિક્કાની જે બીજી બાજુ છે ને એણે એમને જોઈ નથી. એ તો એ જ કહે છે કે અછત જ બધી સમસ્યાનું મૂળ છે. આવું દરેક કિસ્સાઓમાં સાચું હોતું નથી. ત્યાર પછી ઇકોનોમિક્સ ઇઝ એન આર્ટ. જો મેં તમને કહેલું કે દક્ષિણ પૂર્વ યુરોપના દેશોના ઘણા બધા અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે અર્થશાસ્ત્ર વિજ્ઞાન નથી પણ એક કળા છે. નાઉ ફરી પ્રશ્ન તમે એવો પૂછશો કે સર વોટ યુ મીન બાય એન આર્ટ. સી, તમે તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોકને અને કોઈ નહીં તો પોતાને ક્લિક તો કરી જ હશે, ફોટો તો પાડ્યો જ હશે કેમેરામાં, નહીં તો પોતાના મોબાઈલમાં. પણ તમારા દ્વારા ફોટો પાડવો, એ ફોટો પાડવો હોય અને એક ફોટોગ્રાફર દ્વારા ફોટો પાડવો, ઇટ્સ એબ્સોલ્યુટલી મેજિક. એના દ્વારા એ એક સ્પેશિયલ અને વિશિષ્ટ કળા છે. તમે પાડો એટલે એની લાઇટિંગ ના હોય, એંગલ્સ ના મળતા હોય, વિઝન ના મળતું હોય, પિક્સેલ મેચ ના થતા હોય, એ જ્યારે ખેંચે અને ક્લિક કરે તો એ એક ક્લિકના કેટલા પૈસા હોય, એક્સપર્ટાઇઝ છે. આઈ રિયલી થ્રિલ એન્ડ આઈ રિયલી યુ નો મેસમરાઇઝ ધ વે વિરાટ કોહલી હિટ અ સ્ટ્રેટ સિક્સ ટુ પાકિસ્તાની બોલર રઉફ. ઇટ્સ એબ્સોલ્યુટલી આર્ટ. તમે નથી કરી શકતા, હું નથી કરી શકતો. અને ત્યાંથી મેચ જીતાડવી, જ્યારે 145, 150, 152 ની સ્પીડથી બોલ વિસલિંગ કરતો તમારી કાન પાસેથી જાય અને તમે એક હૂકથી છક્કો મારી દો, એન્ડ ધ સ્ટ્રેટ ડ્રાઈવ સચિન તેંડુલકર પ્લે, બોલ ગો સ્ટ્રેટ લાઈક એન એરો. ક્રિકેટ તો તમે રમીએ છીએ, હું પણ રમું છું, પણ આપણે જે રમીએ છીએ રમત છે અને એ લોકો જે રમે છે એ એબ્સોલ્યુટલી ઇટ્સ એન આર્ટ. કોઈ પણ કાર્યને વિશિષ્ટ રીતે કરવાની રીત. તમે પણ ક્યારેક ગીત ગાઓ છો, લતા મંગેશકર પણ અને સોનુ નિગમ એ લોકો પણ ગાતા હતા અને ગાય છે. એબ્સોલ્યુટલી અરિજિત, એબ્સોલ્યુટલી. મેં લોકોની સુધબુધ ખોઈ જતા જોયા છે મ્યુઝિકલ શોમાં, એવી ધૂન લાગી જાય છે. તો એ કળા છે ને. તો યુરોપના અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે અસીમિત જરૂરિયાતોને મર્યાદિત સાધનો વડે સંતોષવીને એ પોતાનામાં એક કળા છે, એક આર્ટ છે. અને અર્થશાસ્ત્ર વિજ્ઞાન કરતા વધારે એ કળા છે. એટલે ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઇટ્સ એન આર્ટ, એટલે એ પણ એક સમસ્યા છે. પછી મેં તમને કહ્યું તેમ કે અર્થશાસ્ત્રમાં રોબિન્સની વ્યાખ્યા, એટલે તમને ત્યારે કીધેલું કે આ સમસ્યા પણ છે કે માનવીય વ્યવહારની વાત કરી છે પણ માનવીના આર્થિક વ્યવહારની વાત નથી કરી, એટલે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ બની જાય છે. એટલે એ પણ સમસ્યા છે કે અર્થશાસ્ત્રે માનવ વ્યવહારોનો નહીં પણ માનવીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ત્યારબાદ ધ કન્સેપ્ટ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ ઇગ્નોર્ડ. જેવું મેં તમને કહ્યું હતું, આ બધા જ મુદ્દાઓ હું આગળ આવરી ચૂક્યો છું, તેમ છતાં જો એ બધા મુદ્દાઓ આવી રહ્યા છે. સેમ્યુલસને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં એવું કહ્યું કે તમામ અર્થશાસ્ત્રી એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ એઝ વેલ એઝ યુ નો, આ બધા જ અર્થશાસ્ત્રીઓ ઇકોનોમિક્સમાં બધી જ વાત કરી છે, પરંતુ અર્થશાસ્ત્રનો જે મૂળ મંત્ર છે, જે મૂળ વિષય વસ્તુ છે જેના માટે અર્થશાસ્ત્ર બન્યું, તે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની વાત તો કોઈએ કરી જ નથી. અને એટલા જ માટે તેમણે આર્થિક વૃદ્ધિ અને વિકાસની વ્યાખ્યા આપી 1947માં તેમના લખેલા રિસર્ચ પેપરમાં, જેમણે એમને મેન્શન કર્યું છે ભારતનું આઝાદીનું વર્ષ છે. એટલે રોબિન્સની વ્યાખ્યામાં ક્યાંય પણ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની વાત નથી કરી, એ પણ સમસ્યા છે. તેવી જ રીતે અર્થશાસ્ત્રના જે સળગતા બર્નિંગ ઇશ્યુઝ છે કોઈ પણ દેશ સામે, બેરોજગારી છે, ગરીબી છે, વસ્તી વધારો છે, મોંઘવારી છે, આવા બર્નિંગ ઇશ્યુઝ જે ઇકોનોમિક સોલ્વ કરે છે અને એનું વિષયવસ્તુ છે, એના વિશે ચર્ચા નથી કરી, એ પણ સમસ્યા છે. તો જે મહત્વના આર્થિક વિચારો છે, જે મહત્વની આર્થિક સમસ્યાઓ છે, એનાથી આ વ્યાખ્યાઓ ક્યાંક અલગ થઈ ગઈ છે. અને એટલા જ માટે સેમ્યુલસને આ તમામ સમસ્યાઓને આવરી લઈ અને આર્થિક વૃદ્ધિ અને વિકાસની વ્યાખ્યા 1947માં
આપી, લેખણાર્થ સાથે તેને પણ મર્યાદા માને છે. ધી પ્રોબ્લેમ ઓફ સરપ્લસ, મેં તમને કહ્યું કે જે રીતે અછત એક સમસ્યા છે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ ટોટલી એગ્રી ધેટ, કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને તેને સંતોષવાના સાધનો મર્યાદિત છે, તો અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત સાધનો વડે કઈ રીતે સંતોષી શકાય, એનો અભ્યાસ કરતા શાસ્ત્રને જ અર્થશાસ્ત્ર કહેવાય છે મિત્રો. પરંતુ દરેક વખતે અછતના જ લીધે સમસ્યા થાય છે તેવું નથી હોતું. સમસ્યાઓ તો ત્યારે સરપ્લસના કારણે પણ થાય છે. નોકરીની સામે એપ્લિકેશન વધારે આવી એ પણ સમસ્યા છે. તમને નોકરીની અછત છે દેખાય છે, પણ સામે એપ્લિકેશન કરનારા વધારે છે, એ બી તો પ્રોબ્લેમ છે. બસો ને 29 સીટની સામે લગભગ 12 લાખ એપ્લિકેશન આવે તો આ સમસ્યા નથી? તો અહીંયા સમસ્યા ઠીક છે, 229ની સામે 500 એપ્લિકેશન આવે તો સમસ્યા નથી, પણ વધારે એપ્લિકેશન આવી એ પણ સમસ્યા છે ને? વધારે એપ્લિકેશન કેમ આવી? કારણ કે વસ્તી ખૂબ વધારે છે. ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો ખૂબ નાની, અને ઘણા દેશોની વસ્તી તો હવે સ્થિર, અને ઘણા દેશોની વસ્તી તો નેગેટિવ થઈ રહી છે, ઘટી રહી છે. જોકે આવા દેશો બહુ ઓછા છે, પણ છે. તો ત્યાં સમસ્યા છે કે વસ્તી નથી? આપણા દેશમાં વસ્તી નથી એ સમસ્યા નથી, વસ્તી છે અને વધારે છે. ઇન્ડિયા ચાઇનામાં એ ચાઇનાની વસ્તી ભલે આપણા કરતા વધારે છે, પણ ભારતની વસ્તીનો વૃદ્ધિ દર ચીન કરતા વધારે છે. એ કોઈક સમય તો એવો આવશે જ્યારે ભારત ચીનની વસ્તીને પણ આંબીને પ્રથમ ક્રમે હશે, અને અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે એવું 3-4 વર્ષોમાં થઈ જશે કદાચ. એટલે કુલ કેટલી છે અગત્યનું નથી, તેનો વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે એ મહત્વનું છે. એટલે અર્થશાસ્ત્રની તમામ સમસ્યાઓ તે માત્ર ને માત્ર અછતના કારણે નહીં, પણ વધારે હોવાના કારણે પણ જન્મ લે છે એ પણ સમજવાની જરૂર છે. તો આ રોબિન્સની વ્યાખ્યા અહીંયા પૂરી થાય છે મિત્રો. આઈ હોપ યુ થરલી એન્જોય ધી લેક્ચર, એન્ડ આ લેક્ચરથી તમને અર્થશાસ્ત્રના વિષયવસ્તુની ચોક્કસ ખબર પડી હશે. એનું ફોર્મેટ મેં તમને સમજાવ્યું કે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશન બિટવીન એન્ડ્સ એન્ડ કેસ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ, પછી એની વ્યાખ્યાના લક્ષણો, તે પછી એની મર્યાદાઓ. તો આ સાથે જ આજનો આ ટોપિક મિત્રો અહીંયા સમાપ્ત થાય છે. આવનારા લેક્ચરમાં અર્થશાસ્ત્રની અને એક બીજી જ મહત્વની ચર્ચા લઈને આપની સમક્ષ હું રજૂ થઈશ. ત્યાં સુધી આપ સૌનો આભાર, નમસ્કાર, જય.